હેલો, શું કરો છો તમે લોકો? વરસાદ જોવો છો? હા, મને પણ વરસાદ જોવાની ખૂબ મજા આવે છે. તો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 4ની ચર્ચા કરીશું. તમને ખબર છે આપણી મુખ્ય જરૂરિયાત કઈ છે? હા, ખોરાક, પાણી અને રહેઠાણ. તો આજે આપણે ખોરાક વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો ખોરાક આપણને ક્યાંથી મળે છે? હા, વનસ્પતિ અને પ્રાણીઓ પાસેથી મળે છે ને. તો આપણને ખબર છે કે અનાજ, કઠોળ અને શાકભાજી જેવી વસ્તુઓ આપણે રાંધીને ખાઈએ છીએ, અને ફળ, સલાદ આવી બધી વસ્તુઓ આપણે કાચી ખાઈએ છીએ ને. તો આજે આપણે ખોરાક વિશે વાત કરવાની છે. એ પહેલાં આપણે થોડા બાળકો ખોરાક વિશે કંઈક ચર્ચા કરે છે, તો ચાલો આપણે તેની ચર્ચા જોઈએ કે તેઓ શું વાતો કરી રહ્યા છે. તો અહીં 3 બાળકો છે, ક્રિપલ, હર્ષ અને રુચિ. તો જુઓ ક્રિપલ શું કહે છે. વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપૂરી છે. ત્યારબાદ હર્ષ કહે છે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. અને રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. તો આ 3 પાસે શું છે એ તમને ખબર પડી ગઈ ને. ચાલો આગળ તેઓ શું વાત કરે છે તે જોઈએ. હર્ષ કહે છે, અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે. ત્યારબાદ રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે. તો આ રીતે તેઓ વાતચીત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે 3 બાળકો છે જેઓ ચર્ચા કરે છે. કયા વિષય પર? હા, તેઓ જે ટિફિન બોક્સમાં કંઈક લાવ્યા હોય ને એના ઉપર ચર્ચા કરે છે. તો આપણે જોયું ને, ક્રિપલ, હર્ષ અને રુચિ આ 3 બાળકો ટિફિનમાં શું લાવ્યા છે તેની ચર્ચા કરતા હતા. આપણે વિડીયોમાં જોયું કે હર્ષ પૂરણપોળી લાવ્યો હતો, ક્રિપલ બટાકાનું શાક અને રુચિ ભીંડાનું શાક લાવી હતી. તો તેઓ જુએ છે કે કોણ શું લાવ્યું છે. અને હર્ષ કહે છે કે ક્રિપલ, તારું બટાકાનું શાક તો બગડી ગયું લાગે છે. અને રુચિ કહે છે, કંઈ વાંધો નહીં, તું મારા ભીંડાનું શાક ખાઈ લે. આ રીતે તેઓ ચર્ચા કરી રહ્યા હતા. હવે હર્ષને કેવી રીતે ખબર પડી કે ક્રિપલનું બટાકાનું શાક બગડી ગયું છે? આપણને ખબર પડે? તમને ખબર પડી કોઈ દિવસ કે આ શાક બગડી ગયું છે? હા, આપણને તેની સુગંધ પરથી ખબર પડે છે. તો ચાલો આપણે થોડા કારણો જોઈએ કે એવા કયા કારણો હોઈ શકે કે જેનાથી ખોરાક બગડી ગયો છે તેની આપણને ખબર પડે છે. તો હવે આપણે ખોરાક બગડવાના કારણો વિશે જોઈએ. તો પહેલું કારણ કયું છે જોઈએ. પહેલું કારણ છે કે ખોરાકને લાંબા સમય સુધી જો આપણે રાખી મૂકીએ તો તે બગડી જાય છે. તો પહેલું કારણ કયું છે? લાંબા સમય સુધી આપણે ખોરાકને રાખીએ ત્યારે તે ખોરાક બગડી જાય છે. ધારો કે આપણે ઘરમાં કંઈક વસ્તુ બનાવ્યું હોય, ધારો કે સવારે બનાવ્યું હોય મમ્મીએ, અને આપણે બીજે દિવસે સવારે તેને જોઈએ ત્યારે તે વસ્તુ બગડી ગઈ હોય છે. તેથી કહેવાય છે કે લાંબા સમય સુધી ખોરાક રાખવામાં આવે તો તે બગડી જાય છે. તો બીજું કારણ એવું હોય છે કે જો ખોરાકને આપણે ઢાંકીએ નહીં તો પણ એ ખોરાક બગડી શકે છે. એટલે આપણે ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. તો બીજું કારણ એ છે કે આપણે ખોરાકને ઢાંકવો જોઈએ.
હવે આપણે આગળ વધીએ તો ત્રીજું પણ એક કારણ છે. કયું છે તમને ખબર છે? ચાલો હું કહું. તમને ખબર હોય તો મમ્મી જ્યારે રસોઈ બનાવે ને ત્યારે રસોઈ બની ગયા પછી એ રસોઈ કેવી હોય છે? હા, ગરમ હોય છે. હવે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ખોરાક બગડી શકે છે. આ બધા કારણો ખોરાક બગડવાના છે, તો આનો તમારે અભ્યાસ કરવો જોઈએ. એકવાર જરા ધ્યાનથી જોઈ લો. હવે આપણે ખોરાક બગડી જાય છે એ તો જોયું, પણ ઘણા એવા ખોરાક પણ હોય છે કે જે લાંબા સમય સુધી રહી શકે છે. તો એવા કયા ખોરાક છે? અથાણું, સોસ, ચટણી, તો આ બધા પદાર્થો લાંબા સમય સુધી ટકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 કેરીઓ બારેમાસ. બારેમાસ એટલે કે કેરીઓને આપણે સંગ્રહી શકીએ છીએ. કઈ રીતે? અથાણું બને. અથાણું પણ આપણે લાંબા સમય સુધી રાખી શકીએ છીએ. તો આજે આપણે પ્રકરણ 4 કેરીઓ બારેમાસ નો અભ્યાસ કરીએ. તો કેરી એવી વસ્તુ છે કે જેને આપણે બારેમાસ સુધી સંગ્રહી શકીએ છીએ. હવે તમને ક્યારેક એવું ખબર પડ્યું છે કે આ વસ્તુ બગડી ગઈ છે? કેવી રીતે? તમે કઈ રીતે જાણી શક્યા કે એ વસ્તુ બગડી ગઈ હશે? જો તમારી સાથે આવું થયું હોય તો યાદ કરજો કે એ વસ્તુ બગડી ગઈ કેવી રીતે આપણને ખબર પડે છે. હવે રુચિએ પણ એવું કીધું હતું કે તું આ શાક નહીં ખાતી, તું મારામાંથી ભીંડાનું શાક ખાજે. તો તમે વિચારો કે જો કદાચ ક્રિપલે એ શાક ખાઈ લીધું હતે તો શું થાય? હા, આપણે બીમાર પડીએ, ગ્રેડી વસ્તુ ખાવી જોઈએ નહીં, તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે. હવે આપણે એક અવલોકન કરવાનું છે. કયું અવલોકન? તો ચાલો આપણે જોઈએ કે ઘણી વસ્તુઓ એક દિવસમાં બગડી જાય, ઘણી વસ્તુઓ અઠવાડિયા સુધી રહે છે અને ઘણી વસ્તુઓ મહિના સુધી રહે છે. તો ચાલો આપણે તેનું અવલોકન કરીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જે એક દિવસ સુધી રહે, અઠવાડિયા સુધી રહે અને મહિના સુધી રહે. તો ચાલો એ વસ્તુઓના નામ લખીએ. તો સૌથી પહેલા આપણે 2-3 દિવસમાં બગડી શકે એવી વસ્તુઓના નામ લખીએ. તો એવી કઈ કઈ વસ્તુઓ આવી શકે? પહેલું છે દૂધ, ત્યાર પછી ઘણા એવા રાંધેલા ખોરાક હોય છે, તો આપણે લખી શકીએ કે રાંધેલો ખોરાક. ત્યારબાદ શું આવી શકે? લીલા શાકભાજી. હજી કઈ યાદ આવે છે તમને? કેરા. અને ત્યારબાદ બ્રેડ. તો આ બધી વસ્તુઓ
2-3 દિવસમાં બગડી શકે છે. તમને ખબર હોય તો દૂધની વાત કરીએ તો દૂધ બગડી શકે ને. આપણે ફ્રીજમાં રાખીએ છીએ પણ એ પણ 2-3 દિવસ સુધી રહે છે. પછી એ દૂધને આપણે કંઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે તમને ખબર હોય તો એ ફાટી જાય છે. એનો મતલબ એવું થાય છે કે દૂધ બગડી ગયું છે. ત્યાર પછી જોઈએ તો રાંધેલો ખોરાક. મોટે ભાગે આપણે રાંધેલો ખોરાક એક જ દિવસ આપણે ચલાવીએ છીએ, બીજે દિવસે આપણે ખાતા નથી. ત્યાર પછી જોઈએ તો લીલા શાકભાજી. લીલા શાકભાજી પણ 2-3 દિવસ ચાલે છે, પછી એ પણ મુરઝાઈ જાય છે, કરમાઈ જાય છે અને એનો સ્વાદ આપણને આવતો નથી. ત્યાર પછી કેરાની વાત કરીએ તો કેરા પણ આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે તાજા હોય છે અને 2-3 દિવસ સુધી એને રાખીએ ત્યારે કાળા પડી જાય છે અને પોચા થઈ જાય છે. બ્રેડ, તો બ્રેડ પણ તમે જોજો કે આપણે 2-3 દિવસ સુધી રાખીએ તો એ પણ બગડી જાય છે. બ્રેડ કઈ રીતે બગડે છે તો તમને ખબર હોય તો બ્રેડમાં વાસ પણ આવે છે ઘણો સમય થાય પછી. અને હા, ઘણીવાર એવું પણ થાય છે કે બહુ લાંબા ગાળા સુધીનો બ્રેડ હોય તો એમાં ફૂગ લાગી જાય છે, તો એનાથી આપણને ખબર પડે છે કે બ્રેડ બગડી ગયા છે. તો આ બધી વસ્તુઓ આપણે 2-3 દિવસમાં ચાલી શકે છે, ત્યાર પછી તે બગડી જાય છે. તો હવે પછી આપણે 1 અઠવાડિયા સુધી રહી શકે એવી વસ્તુઓના નામ જોઈએ. તો ચાલો આપણે વિચારીએ કે એવી કઈ વસ્તુઓ હોય છે કે જે 1 અઠવાડિયા સુધી રહે છે. હા, પહેલું છે મીઠાઈ. હવે મીઠાઈની વાત કરીએ તો મીઠાઈ 1 અઠવાડિયા સુધી રહી શકે છે, ત્યારબાદ તે બગડી જાય છે, બરાબર ને. હવે આગળ જોઈએ તો એવી બીજી કઈ વસ્તુ છે. કેક ભાવે છે ને બધાને. હા, તો કેક પણ આપણે અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ, પછી એ પણ બગડી જાય છે. ત્યાર પછી જોઈએ તો સફરજન ભાવે છે ને તમને. હા, સફરજન પણ જોજો અઠવાડિયા સુધી સારું રહે છે, પછી એ બહારથી તો સારું દેખાય પણ આપણે જ્યારે એને કટ કરીએ છીએ ત્યારે અંદર એ કાળું પડી જાય છે અને સફરજન પણ અઠવાડિયા સુધી રહી શકે છે. ત્યાર પછી બટાકા. તો બટાકા પણ અઠવાડિયા સુધી આપણે રાખી શકીએ છીએ, પછી એ પણ બગડી જાય છે. તો અહીં આપણે જોયું કે 1 અઠવાડિયા સુધી આ બધી વસ્તુઓ રાખી શકીએ છીએ, પછી આ બધી વસ્તુઓ બગડી જાય છે. હવે આપણે 1 દિવસનો ખોરાક જોયો, 1 અઠવાડિયાનો ખોરાક જોયો, હવે આપણે 1 મહિના સુધી રાખી શકાય એવી વસ્તુઓનું નામ લખીએ. તો સૌથી પહેલા કયું આવશે? હા, અથાણું. તો અથાણું આપણે 1 મહિના સુધી રાખી શકીએ છીએ. અને હા, ફક્ત 1 મહિના સુધી નહીં, આપણે તેને બારે માસ રાખી શકીએ છીએ. ઘણાના ઘરોમાં હોય છે કે વર્ષોથી એ બનાવેલું અથાણું પણ એ લોકો ખાટા હોય છે, તો અથાણું આપણે 1 મહિના સુધી રાખી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો લોટ. કાચો લોટ દળાવેલો હોય છે ને, તો મમ્મી રોજે રોજ દરાવવા જાય છે? નહીં, ઘણો બધો એકસાથે દરાવે છે અને તે આપણે રાખીએ છીએ. ત્યાર પછી જોઈએ તો તેલ, ઘી, આ બધી વસ્તુઓ પણ આપણે 1 મહિના સુધી રાખીએ છીએ. ઘણા એવા પદાર્થો હોય છે કે ઘણા લોકો માટે આખા વર્ષ માટે એનો સંગ્રહ રાખે છે, જેમ કે કઠોળ, અનાજ, તેલ, આ બધી વસ્તુઓ આખા વર્ષ માટે ભરાવી દે છે અને તે આખું વર્ષ ચલવે છે, જેથી વારંવાર તેને લેવા જવી પડે નહીં.
તો આજે આપણે જોયું કે ઘણી એવી વસ્તુઓ છે કે બે ત્રણ દિવસ સુધી ચાલે છે, ઘણી એવી વસ્તુઓ છે કે એક અઠવાડિયા સુધી ચાલે છે, અને ઘણી એવી વસ્તુઓ છે કે એક મહિના સુધી ચાલે છે. તો આજે આપણે એના વિશે વાત કરી. તો હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.